સુપ્રભાત. આજનો દિવસ સર્વ માટે મંગલમય બની રહે તેવી સરસ્વતી માતાના ચરણોમાં વંદન. એક રાજા હતા. રાજાએ ખૂબ બધી મહેનત કરીને, લડાઈઓ લડીને ખૂબ બધી સંપત્તિ ભેગી કરી હતી. એના ખજાનાની અંદર એટલા બધા સોનું, ચાંદી, હીરા, માણેક, એટલે જાત જાતનું, દુનિયાભરનો એમ કહીને ખજાનો, એટલા બધા પૈસા એણે ભેગા કર્યા. અને પછી એક પ્રકારનો એને એક નશો થઈ ગયો. શું કે એને ઘરે કોઈ પણ આવે કે એને મહેલમાં કોઈ પણ મહેમાન આવે એટલે બધાને આગતા સ્વાગતા થાય, પછી અમુક સમય થાય ને એટલે પોતાનો ખજાનો જોવા માટે લઈ જાય કે ચાલ, અને બધા એનો ખજાનો જોઈને હા 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 રાજાના વખાણ કરે. અને એને કારણે રાજાને એક પ્રકારનો અંદર ધીરે ધીરે અભિમાન આવવા માંડ્યું. થોડાક સમય આવી રીતના થયું. એક વખત એક સંન્યાસી એને ત્યાં આવે છે. રાજાને તો પોતાના ટેવ પ્રમાણે કે સંન્યાસીએ તો આવું ક્યારેય જોયું જ નહીં હશે એટલે પોતાની સાથે લઈ જાય છે ખજાનો જોવા માટે. એમાં હીરાના આમ પટારાને બહુ બતાવે છે, સોના ચાંદીના, મોતીઓના, એવા અતિશય કિંમતી કિંમતી રત્નો, ઘરેણાઓ બધું બતાવે છે. જાહો જલાલી કે સંન્યાસીએ પોતાના જીવનમાં ક્યારે પણ આવી નહીં જોયું. વખત જતાં બધું જોઈને બહાર નીકળે છે. પછી વિચાર કરે છે કે હમણાં સંન્યાસી એને કંઈ આપશે ઉત્તર કે તમારી પાસે તો બહુ ખજાનો છે, તમારી પાસે બહુ બધું છે. વાટ જોવે છે. થોડાક વખત પછી જરાક વાર થાય એટલે સંન્યાસી પૂછે છે કે હું તમને એક વાત પૂછું? તો કે હા બોલો. કે તમે કદાચ એક વખત અહીંયાથી ગયા ક્યાંક અને રણપ્રદેશમાં ગયા, રણપ્રદેશની અંદર તમે એટલા બધા દૂર નીકળી ગયા, એટલા બધા દૂર નીકળી ગયા કે કોઈ પણ જગ્યાએ અને આજુબાજુ કોઈ જ નથી, તમે એકલા જ એવા રણપ્રદેશની અંદર ભર બપોર થઈ છે, તમારું ગળું પાણીથી સુકાય છે અને એકદમ તરસ લાગે છે. એવા સમયે કદાચ તમારી પાસે કોઈ આવે પાણીનો એક ગ્લાસ લઈને, તો તમે એને શું આપો, એના બદલામાં શું આપો એમ? રાજા કે હવે એ વખતે તો મરણનો સમય, જીવન મરણની વાત છે. તો કે સીધી વાત છે, હું મારી અડધી સંપત્તિ આપી દઉં એને. કે સાર. પછી એમ કીધું, ચાલ એક વાત સાંભળ, બીજી એક વાત કરું કે કદાચ તમે બીમાર પડ્યા. બીમાર એટલે જબરજસ્ત બીમાર પડ્યા કે સાજા થવાની કોઈ કરતાં કોઈ શક્યતા જ નથી. દરેક વૈદ્ય હકીમ બધા થાકી ગયા તમારી સેવા કરીને અને કોઈ પણ શક્યતા નથી. અને એવા સમયે કોઈ એક વ્યક્તિ એકાદ એવી દવા લઈને આવે, સંજીવની બુટી જેવી, કે જેને આને ખાવાથી તમે સાજા થઈ જશો, તો તમે શું કરો? રાજા કે સીધી વાત છે, જીવન કરતાં, પોતાના જીવ કરતાં કોઈ વસ્તુ કિંમતી હોઈ શકે? હું એ પડીકીના બદલામાં મારું અડધું રાજપાટ આપી દઉં. આટલું સાંભળી સંન્યાસીએ હસતા મુખે કીધું, મહારાજ તો તમારી આટલી બધી સંપત્તિની કિંમત એક પાણીનો ગ્લાસ અને એક દવાની પડીકી છે, તો પછી આટલું બધું અભિમાન છે ને? રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. અસ્ત, ચલો આવજો બાળ મિત્રો, આવતીકાલે તમારા માટે આવી જ સરસ એક વાર્તા લઈ ફરીથી આવીશ. અસ્ત.